હેલો ફ્રેન્ડ્સ તો વિદ્યાર્થી મિત્રો શું ધોરણ દસ અને બારમાં તમારી જે એકમ કસોટી તમે આપી રહ્યા છો તો ફ્રેન્ડ્સ આજે આપણે એ વિષયની વાત કરીશું કે શું તમારા જે આ એકમ કસોટી છે તેના માર્ક્સ ગણાશે કે નહીં ગણાય તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હોત તો ચેનલ ને કરી બે લેકિન પ્રેસ કરી દો કારણ કે હવે તમને આ ચેનલ ઉપર તમારી આ જે એક્ઝામ આવી રહી છે ફર્સ્ટ એક્ઝામ તેનું ફૂલ કન્ટેન્ટ તમને આ ચેનલ પર મળવા જઈ રહ્યું છે તો ચેનલ સાથે જોડાઈ જાઉં આ વિડીયોને લાઈક તેમજ તમારા મિત્રો સાથે શેર તો જો મિત્રો હવે તમારી જે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન છે તે પૂરું થઈ ગયું હશે બધાએ તમે જે તમારી એકમ કસૂટી છે તે સારી રીતે આપી હશે અને વિદ્યાર્થી મિત્રો તમારા જે પ્રકરણ પણ તૈયાર થઈ ગયા હશે જે એકમ કસૂટીમાં પૂછાવાના હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન એ છે

એસી માર્ક્સનું તમારું બોર્ડ એક્ઝામનું પેપર આવે છે પરંતુ રિઝલ્ટમાં તમે જોશો બોર્ડ ડે એક્ઝામની રિઝલ્ટ જે આવશે તેમાં તમારે કુલ સો ગુણનું હશે કુલ સો ગુણનો એક વિષય હશે તો એ વિદ્યાર્થી મિત્રો હવે સમજવું જરૂરી છે કે એસી માર્ક્સનું તો મુખ્ય પેપર તમારી બોર્ડની એક્ઝામમાં આવે છે પરંતુ બાકીના જે વીસ માર્ક્સ છે તે ક્યાંથી આવે છે તો તે તમારે મૂકાય છે જે તમારી શાળામાં મૌખિક લેવામાં આવે છે તેમાંથી મૂકવામાં આવે છે અને એ મૌખિકમાં એકમ કસોટીમાંથી તમારે પાંચ તમારે જેવા તમારી તમારી જે મૌખિક લેવામાં આવશે એ એકમ કસોટીના મૂકવામાં આવશે કે કઈ રીતે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે જો પચીસ માંથી પચીસ આવ્યા હશે તો તમારે પાંચ માર્ક્સ મુકાશે જો વીસ આવ્યા હશે તો ચાર માર્ક્સ મુકાશે પંદર આવ્યા હશે તો ત્રણ અ દસ આવ્યા હશે તો બે અને પાંચ ગુણ તમારે એકમ કસૂટીમાં આવ્યા હશે તો એક તો આ પ્રકારે તમારી જે આ ગુણભાર રહેશે તે મૂકવાનું છે તો અહીં તમને હવે ખબર પડી ગઈ હશે કે તમારું જે ધોરણ દસનું એંશી માર્ક્સનું પેપર છે તેમાં પાંચ માક્સ એકમ કસૂટીના મૂકવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રો તમારા જે પાંચ માર્ક્સ છે તે એકમ કસૂટીના મુકાશે તો જે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે તેમને ફરજીયાતપણે આ એકમ કસોટી આપવાની છે અને સારી રીતે આપવાની છે કારણ કે બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની મૌખિક લેવામાં આવતી નથી અને તમારું જે બોર્ડનું એક્ઝામ છે ધોરણ નું તે કુલ સો ગુણનું હોય છે કુલ કેટલા ગુણનું હોય છે સો ગુણ તો તમારે અહીં કોઈ ગુંજાઈશ જ નથી કે બાકીના જે ગુણ હોય તે મૂકવામાં આવે કારણ કે સો માર્ક્સનું પેપર હશે અને તમે રિઝલ્ટમાં પણ કુલ વિષયના સો ગુણ હશે એટલે કે તમે આ જે પેપર છે તે જ તમારું સો ગુણનું માળખું છે એટલે કે તમે જેટલો સ્કોર તમારી બોર્ડ એક્ઝામના પેપરમાં કરો છો એ જ સ્કોર તમારે રિઝલ્ટમાં આવશે એકમ કસોટીના માર્ક્સ અહીં ગણાશે નહીં તો એકમ કસોટીના જે માર્ક્સ છે તે તમારે બારમાની બોર્ડની પરીક્ષામાં આવશે નહીં તો જો તમારે ચિંતા હોય કે એકમ કસોટીમાં ઓછા માર્ક્સ આવ્યા છે અથવા તો મેં એકમ કસોટી આપી જ નથી તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બારની બોર્ડની એક્ઝામમાં આ માર્ક્સ ગણાતા નથી પરંતુ જો કોઈ કારણવશ બોર્ડની એક્ઝામમાં થોડે પ્રોબ્લેમ્સ આવે જેમ કોરોનાના કારણે આવ્યા હતા તે પ્રકાર જો કોઈ પ્રોબ્લેમ આવશે તો તમારી એકમ કસોટીના માર્ક્સ ડેફિનેટલી ગણાશે તો એકમ કસોટી આપવી જરૂરી છે